ગયા લેક્ચરની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય યુનિટ છે એ શરૂ હતો અને એની અંદર આપણે હિન્દુ સમુદાય ત્યારબાદ મુસ્લિમ સમુદાય શીખ સમુદાય પારસી સમુદાય બૌદ્ધ સમુદાય યહૂદી સમુદાય ગ્રામીણ સમુદાય શહેરી સમુદાયની વાત કરી ત્યારબાદ હવે એક મહત્વનો એક આખરી સમુદાય છે અને આ પાઠનો અંત ભાગ પણ છે તો એ જે વાત કરવાના છે એ છે આપણી આદિવાસી સમુદાય તો તમે બધા જાણો છો એમ કે ભારતના બંધારણની અંદર કલમ નંબર 341 મુજબ રાષ્ટ્રપતિ જે યાદી બહાર પાડે એ યાદીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓ કે સમૂહોને આપણે અનુસૂચિત જાતિ તરીકે ઓળખીએ છીએ અનુસૂચિત જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ અને ટૂંકમાં આપણે એને SC એટલે કે શેડ્યુલ કાસ્ટ તરીકે ઓળખીએ છીએ અને બંધારણની કલમ 342(1) મુજબ અથવા 342 મુજબ એ યાદીની અંદર સમાવિષ્ટ જે કાંઈ જે જ્ઞાતિ સમૂહો છે એ સમૂહો જેમાં સમાવિષ્ટ હોય એને આપણે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં આપણે એને કહેશું ST એટલે કે શેડ્યુલ ટ્રાઇબ ક્લિયર તો હવે આદિવાસી જે સમુદાય છે મોટે ભાગે જે ગ્રામીણ સમુદાયો છે જે શહેરી સમુદાયો છે એ સમુદાયોથી થોડોક અલગ પ્રકારનો છે કારણ કે એની અંદર એક પોતાની આગવી વિશેષ છાપ છે એ આપણે જોઈએ તો આવા આદિવાસી સમુદાયની અલગ અલગ લાક્ષણિકતાઓ અને આદિવાસી સમુદાય કોને કહેવાય એની એક વ્યાખ્યા ઇમ્પિરિયલ ગેઝેટિયર દ્વારા જે છે આપવામાં આવી છે એમનું માનવું છે કે આદિવાસી કેટલાક કુટુંબોનો સમુદાય છે જે સમાન નામ અને સમાન બોલી ધરાવતું સમજો કે આદિવાસી કેટલાક કુટુંબોનો એવો સમૂહ છે અથવા તો એવો સમુદાય છે કે જે સમાન નામ અને સમાન બોલી ધરાવતું અંતરવિવાહી જૂથ છે મતલબ સમજો કે એ જે જૂથ છે એ જૂથની અંદર લગ્ન સંબંધો સગાઈ સંબંધો જેને આપણે કહીએ છીએ એ એની અંદરનો અંદર જ છે એટલે કે પ્રોપર પોતાના ઉપર આધારિત છે તથા તેઓ સમાન પ્રદેશમાં વસે છે અથવા તો એમ પણ કહેવાય કે સમાન પ્રદેશના વતની છે એવી એક માન્યતા ધરાવે છે તો આપણે આને શું કહેશું આદિવાસી સમૂહ આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓ આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓ એની અંદર પહેલી જે લાક્ષણિકતા છે એનો અભ્યાસ કરવાનો છે આપણે વિશેષ બરાબર છે અને પછી ક્રમમાં ને ક્રમમાં આપણે આગળ ચાલતા જશું તો એમાં પહેલી લાક્ષણિકતા છે નિશ્ચિત ભૌગોલિક સ્થાન નિશ્ચિત ભૌગોલિક સ્થાન ચાલો હવે જો હવે મોટા ભાગે આપણે બધા જાણીએ છીએ કે આદિવાસી સમુદાય જે છે ગુજરાતના સાબરકાંઠાથી શરૂ કરીને સમજો ગુજરાતના સાબરકાંઠાથી શરૂ કરીને ઉત્તર પૂર્વ ગુજરાત અને છેક ડાંગના આહવા સુધી એવું કહેવાય છે આમાં એવું લખેલું છે કે ડાંગનું વડું મથક છે આહવા જે દક્ષિણ ગુજરાતની અંદર આવેલું છે અને જે સાબરકાંઠા છે તો સાબરકાંઠાનું વડું મથક છે હિંમતનગર ત્યાંથી લઈને આ સુધી દક્ષિણ ભારતનો જે ઉત્તર પૂર્વનો પટ્ટો છે એ ભાગની અંદર મોટા ભાગના આદિવાસી સમુદાયો રહે છે એમની આગવી વિશેષતા છે તો એ નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં વસવાટ કરે છે અને એવું માને છે કે એ એમના મૂળ શું છે વતની છે તો આપણે અહીંયા ટૂંકમાં એવું લખી શકીએ તો ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ કરી ડાંગ સુધી અથવા ઉત્તર પૂર્વ ના વિસ્તારોમાં વસવાટ કરે છે અને એ શું માને છે તો કે અહીંના એ મૂળ વતની એવું આપણે ટૂંકમાં લખી શકીએ ચાલો હવે બીજો જે પોઈન્ટ છે બીજી જે લાક્ષણિકતા એ છે વિશિષ્ટ નામ તો આદિવાસી સમુદાયો જે છે એ આદિવાસી સમુદાયને પોતાના વિશિષ્ટ નામો છે જેમ કે ગુજરાતના સંદર્ભમાં જોઈએ
तो भील छे, राठवा छे, आ बधा शुं छे? तो के भाई आवा आदिवासी समुदायना अलग अलग शुं छे? तो के नामो छे। तो विशिष्ट नाम थी जे छे ए लोको ओळखाता होय छे। आ सिवाय भील छे, बावचा छे, दुबळा छे, आ बधा जे आदिवासी समुदायो छे ए अलग अलग विशिष्ट नाम थी छे ई ओळखाय छे। हुं सीधा एना नाम ज लखुं छुं ગુજરાતના। જેમ કે ગુજરાતમાં કોણ કોણ છે? તો કે ગુજરાતમાં ભીલ, દુબળા, બાવચા વગેરે, બરોબર? આવું શોર્ટમાં આપણે, કારણ કે વિડીયો લાંબો થઈ જાય તો નહીં મજા આવે। એની પછીનો ત્રીજી જે લાક્ષણિકતા છે એ છે સમાન ભાષા કે બોલી। સમજો, સમાન ભાષા કે બોલી, આ ત્રીજી એની લાક્ષણિકતા છે, એ આપણી લાક્ષણિકતા છે સમાન ભાષા કે બોલી। તો જો મિત્રો, આદિવાસી સમુદાયો જે છે એની પાસે લિપિ નથી, એટલે કે જે કાંઈ ભાષા છે, જે કાંઈ બોલે છે એ એમની શું છે? તો કે ભાઈ એ એમની બોલી છે, અને એ બોલી પ્રત્યે જે છે એ આદિવાસી સમુદાય મમત્વ ધરાવતા હોય છે। જ્યારે એકમેકની અંદર વાતચીત કરતા હોય ત્યારે તે મોટાભાગે પોતાની બોલીની અંદર વાત કરવાનું છે એ પસંદ કરતા હોય છે, બરોબર? પરંતુ આપણે જોઈએ કે ભાઈ આ સમયની અંદર પણ ઘણા આદિવાસી સમુદાયો છે એ જે સભ્ય વર્ગ છે, અથવા તો એમ કહી શકીએ કે જે શહેરી વર્ગ છે, ગ્રામીણ વર્ગ છે, એના સંપર્કમાં આવતા ઘણા બધા સુધારાઓ આવ્યા છે। આ સિવાય ખ્રિસ્તી જે સંસ્થાઓ છે એમના કારણે પણ ઘણા પરિવર્તનો આવ્યા, શિક્ષણને કારણે, સરકારના પ્રયાસોને કારણે। પણ આપણે કહી શકીએ આજની તારીખની અંદર તેઓ પોતાની સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, આ પણ એક એની વિશેષ લાક્ષણિકતા છે, તો જે આદિમ સમાજ હતો, જે આદિમ વર્ગ હતો, એ આદિમ વર્ગની એક ખાસિયત એ હતી કે એ પ્રમાણમાં કેવો હતો? એકદમ સરળ હતો અને એકવિધતાવાળો હતો, એટલે કે લગ્ન પછી મનોરંજનના સાધનો વગેરે, તો એક સમાનતા તમને જોવા મળતી। એમ આદિવાસી સમુદાયની અંદર પણ એક પ્રકારની આપણા જાણીતા સમાજશાસ્ત્રી છે ઇમાઇલ દુર્ખિન, તમે નામ સાંભળ્યું છે એમનું, આપણા જાણીતા સમાજશાસ્ત્રી ઇમાઇલ દુર્ખિન, એ એવો માને છે કે આદિવાસી જે સમુદાયના જે સભ્યો છે એ સભ્યો વચ્ચે એક યાંત્રિક એકતા તરીકે વર્ણવે છે। હવે યાંત્રિક એકતા એટલે શું? તો કે ભાઈ એક એકબીજા જે સમૂહો છે, જે નાના મોટા આદિવાસી સમુદાયો છે કે જેમને સમૂહો પણ કહેવાય, તો એ સમૂહો એકબીજા સાથે યાંત્રિક રીતે, જેમ કે મશીન છે એ કોઈ કામ કરતું હોય, એની અંદર એની પાછળ ઘણા બધા ઘણી વખત કારણો ન પણ હોય, છતાં પણ એની જેમ કામ કરતા હોય, ઘડિયાળના કાંટાની જેમ, બરોબર છે? એમ આદિવાસી સમુદાયો પણ એકબીજાની જે અમુક માન્યતાઓ છે એની ઉપર એ પોતાનું પરસ્પરાવલંબન રાખે છે। જેમ કે ઘણી વખત આપણે જાણીએ છીએ કે આવું પરસ્પરાવલંબન જે છે લગ્ન સંબંધોની અંદર પણ વિશેષ જોવા મળે, સગાઈ સંબંધોની અંદર પણ વિશેષ જોવા મળે, સાથે સાથે એનું મનોરંજન, સાથે સાથે એમના સામાજિક જીવન, તો દરેકની અંદર જે છે એ સમુદાય વચ્ચે, સમુદાયના સભ્યો વચ્ચે શું છે? તો કે ભાઈ એકબીજા પર આધારિત રહેવાનું વલણ છે એ ધરાવતા હોય છે। તો આવું આની અંદર આપણે કહી શકીએ સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન। એની પછી જે છે પાંચમો જે ટોપિક છે, આપણી પાંચમી લાક્ષણિકતા છે એ યુવા ગૃહો। હવે બહુ મહત્વનો પોઈન્ટ પણ છે અને એકદમ સરળ સમજાઈ જાય એવો છે। હવે આદિવાસી સમુદાયની એક મોટી વિશેષતા એ પણ છે કે ભાઈ એમના જે બાળકો છે એ બાળકો અમુક ઉંમર સુધી પહોંચી જાય પછી એનું સામાજિકરણ કરવા માટે એમને આવા યુવા ગૃહોની અંદર જોવા મળે છે। જોકે બધા આદિવાસી સમુદાયોની અંદર એ જોવા મળે છે એવું નથી, પણ યુવા ગૃહો છે એ અમુક આદિવાસી સમુદાયની આગવી વિશેષતા છે। ત્યાં એમનું સામાજિકરણ થાય છે, એને સભ્ય સમાજ સાથે કેવી રીતે વર્તવાનું છે, ત્યાં એને અમુક પ્રકારની જીવન રીતિઓ શીખવવામાં આવે છે, સાથે સાથે અમુક પ્રકારની કલાઓનું પણ વિશેષ છે એ જ્ઞાન આવા યુવા ગૃહોની અંદર આપવામાં આવતું હોય છે। તો આ વાત થઈ યુવા ગૃહો વિશે। એની પછીનો જે એની પછીની જે લાક્ષણિકતા છે એ છેલ્લી લાક્ષણિકતા છે, તો સામાજિક નિયંત્રણ, સામાજિક નિયંત્રણ। આદિવાસી સમુદાયના સંચાલક તરીકે આપણે જોઈએ જો સમજો, આદિવાસી સમુદાયના સ
संचालक तरीके एक वडो अथवा सरदार होय छे। हवे वडो कहता सरदार कहता એટલે કે મુખ્ય વ્યક્તિ। હવે આદિવાસી સમુદાયોની અંદર બધે આ જ પ્રકારની રીત રસમો છે આપણને વિશેષ જોવા મળે છે, કારણ કે એના દ્વારા જે છે એમનું સંચાલન થાય છે। એટલે કે આદિવાસીઓ જે વડા અથવા જે સરદાર હોય એ સરદારે જે કાંઈ નિયમો બનાવ્યા છે એને સમૂહમાં રહેવું હોય તો એના જે કબીલો અથવા તો એનું જે આખો સમાજ છે એની અંદર રહેવા માટે એને એ નિયમોનું પાલન કરવું પડે। હવે જે સરદાર અથવા વડો હોય આદિવાસી સમુદાયનો એ જે નિર્ણય લે એ એમનો નિર્ણય કેવો હોય છે તો કે આખરી અથવા તો અંતિમ નિર્ણય હોય છે એમ પણ કહી શકાય। જો કોઈ વ્યક્તિ જેવો કોઈ આદિવાસી વ્યક્તિ જે છે એના જે નિયમો બનાવેલા છે એ નિયમોનું જો ઉલ્લંઘન કરશે તો એને કડક અથવા તો એમ કહી શકીએ સમાજશાસ્ત્રીય ભાષાની અંદર કે જો કોઈ ધોરણ ભંગ કરશે તો એ ધોરણ ભંગની એને સજા થાય છે અને કડક નિયંત્રણો પણ લાદેલા હોય છે। ઘણી વખત ગુનો એટલો બધો ગંભીર હોય તો એને સમુદાયમાંથી કાઢી પણ મૂકવામાં આવે છે, એટલી હદ સુધી નિયમો શું હોય છે કડક નિયંત્રણો હોય છે। તો સામાજિક નિયંત્રણ છે, જો કે બધી બાબત ઉપર આપણે ઘણી વખત નકારાત્મકનો વિચારતા સકારાત્મક પણ વિચારવું જોઈએ કે સમાજને ટકાવી રાખવા માટે અમુક સામાજિક નિયંત્રણો હોવા ખૂબ જરૂરી છે। આજે જે રીતે સમાજ નિયંત્રણની બહાર જઈ રહ્યો છે તો આવનારા સમયની અંદર સઘળા સમાજ જે છે એના પરિણામો ભોગવવા પડશે, એ પણ હકીકતની વાત છે। જે રીતે અત્યારે સામાજિકરણ બાળકોનું થઈ રહ્યું છે એ આવનારા ભવિષ્ય માટે આપણને ખબર છે કે ભાઈ આપણને અત્યારે એ જે રસ્તાઓ છે સારા દેખાય છે, બરોબર છે, પણ એ રસ્તાઓ જે છે એ એટલા બધા ખરાબ થવાના છે ભવિષ્યની અંદર કે આપણે એની ચર્ચા ના કરી શકીએ। તો આટલા મુદ્દા છે આદિવાસી સમુદાયની અંદર। આદિવાસી સમુદાયની લાક્ષણિકતામાં નિશ્ચિત ભૌગોલિક સ્થાન, વિશિષ્ટ નામ, સમાન ભાષા કે બોલી, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, યુવા ગૃહો અને સામાજિક નિયંત્રણ। તો હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું એક નવા યુનિટ સાથે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।